અમદાવાદમાં કોરોનાના કેસમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં શહેરમાં કોરોનાના વધુ 330 કેસ સામે આવ્યા, તો કોરોનાના કારણે વધુ 25 દર્દીઓ ગુમાવ્યા જીવ। 24 કલાકમાં 231 દર્દી સારવાર બાદ સ્વસ્થ થઈ જતા હોસ્પિટલથી અપાઈ રજા। સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 80 નવા દર્દીઓ સામે આવ્યા, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા, તો કોરોનાના કારણે વધુ 4 દર્દીના થયા મોત। जो कि सूरत में 24 कलाक दरमियान 72 दर्दियों कोरोना ने आपी मात। वडोदरा में छेल्ला 24 कलाक दरमियान शहर में कोरोना 39 नवा दर्दियों सामे आव्या, जेमने सारवार माटे खसेड़ा। 24 कलाक दरमियान 25 दर्दियों कोरोना ने आपी मात। सदभाग्य वडोदरा में 24 कलाक में कोई पण मृत्यु कोरोना ना कारणे नथी थयो। लॉकडाउन फरीथी नहीं वधे तेवी नायब मुख्यप्रधाने करी स्पष्टता, साथ ही कहू के अमदावाद में खानगी डॉक्टर की भलामण ना आधारे थई शकशे कोरोना टेस्ट। दर्दी पासे थी वधु चार्ज लेनारी हॉस्पिटलों ने नायब मुख्यप्रधाने आपी चेतवणी, साथ ही उमेर्यु के सरकार चार्ज वसूलती हॉस्पिटलों ने करी शके छे सील। गुजरात में कोरोना ना ओछा टेस्ट थता होवाना आक्षेप वच्चे राज्य सरकारे महत्वनो निर्णय कर्यो छे। अमदावाद की खानगी लैब में पण हवे कोरोना टेस्ट करवामां आवशे। खानगी हॉस्पिटल में प्रेक्टिस करता 1400 वधु एमटी पासेथी कोईपण नागरिक कोरोना की चकासणी करावी शके छे, अने त्यारबाद जो तबीबोने योग्य लागशे तो नागरिक में कोरोना लक्षण हशे तो तेओ खानगी लैब में टेस्ट पण भलामणथी करावी शके छे। राज्य में कोरोना वधता संक्रमण ने लईने पोर्टल शुरू करवामां आवी। आ पोर्टल में सरकारी और प्राइवेट हॉस्पिटल में केटला बेड खाली है, आईसीयू की माहिती मळी शकशे। साथे ज बेड खाली होवा छतां दर्दी ने दाखल नहीं कराए तो हॉस्पिटल पर कड़क कार्यवाही थशे। कोविड के सामान्य तमाम दर्दी ने दाखल करवा हॉस्पिटलों माटे फरजियात। गुजरात में 7-15 वर्ष सुधीना बाळकों में कोरोना संक्रमण प्रमाण वधवानी शक्यता व्यक्त करी छे। अमदावाद मेडिकल एसोसिएशन प्रमुख मोना देसाई आशंका व्यक्त करी छे कि गुजरात में कोरोनाग्रस्त बाळकों की संख्या में वधारो थई शके छे अने अमदावाद में सौथी वधु थई शके छे। आ पाछळनुं कारण बाळकों में रोग प्रतिकारक शक्ति ओछी होवानुं जणाव्युं। અમદાવાદની 16 સિવિલમાં ધમણેકનો ઉપયોગ કરવાનું આયોજન। 3 દિવસમાં ધમણેક ફરી ધમધમે તેવી શક્યતા। હોસ્પિટલમાં સેન્ટ્રલ એર સિસ્ટમને 3 દિવસમાં ચાલુ કરી દેવાશે। એક્સપર્ટની ટીમો દ્વારા પરીક્ષણ કર્યા બાદ દર્દીને અપાશે લાભ। કોરોના કાળમાં આર્થિક બિન્સને કારણે ગુજરાત સરકાર દરેક વિભાગના બજેટમાં 30-40% કાપ મૂકે તેવી સંભાવના। ગાંધીનગરમાં પાણી પુરવઠા વિભાગની યોજા બેઠક, જેમાં 30-40% બજેટ પર કાપ મુકાય તેવી શક્યતાએ પકડ્યું જોર। વિવિધ પેટા ચૂંટણીને ધ્યાનમાં રાખી મતદારોને રીઝવવા કરી શકે છે પ્રયાસ। રાજકોટના ખેટીપરા વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત કરાયો। ખેટીપરા વિસ્તારમાં કોરોનાના અનેક કેસ નોંધાયા હતા, જોકે હવે આરોગ્ય વિભાગની કામગીરીને લઈને આ વિસ્તારને કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી કરાયો મુક્ત। રાજકોટમાં કન્ટેઇનમેન્ટ ઝોનમાંથી મુક્ત થતા કીટીપરા વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યાતા જાગરા। પોલીસના સ્વાગતમાં લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનો કર્યો ભંગ, પોલીસ પણ પોતાના સ્વાગતમાં વ્યસ્ત દેખાય। કોરોનાથી દર્દીના મળમૂત્રથી પણ કોરોના ફેલાઈ શકે છે। ગાંધીનગર આઈઆઈટીના પ્રોફેસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કોરોના દર્દીના મળમૂત્ર પર રિસર્ચ કર્યું। રિસર્ચે દાવો કર્યો છે કે મળમૂત્રમાં 5 કલાક સુધી કોરોનાનો વાયરસ જીવતો રહી શકે છે। કોરોનાની દવા ના મળે ત્યાં સુધી રિસર્ચ મહત્વનું સાબિત થાય તેવી રિસર્ચરને આશા। ગાંધીનગરના તેગામાં એક હોસ્પિટલની અત્યંત ગંભીર બેદરકારીના કારણે એક દર્દીનું મોત થયું। તેગામાં આવેલી શ્રીજી હોસ્પિટલ કોઈપણ પ્રકારની પરવાનગી વિના જ કોરોના દર્દીની સારવાર કરતી હતી, જેમાં સારવાર દરમિયાન 88 વર્ષના એક દર્દીનું મોત થયું। ત્યારે સમગ્ર બાબતને લઈને આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી। હાલ 14 દિવસ માટે હોસ્પિટલ બંધ। જમાલપુર એપીએમસી શરૂ કરવા મુદ્દે વિવાદ સર્જાયો। વિવાદ માત્ર 50 જ વેપારીઓને માલ વેચવા અપાયેલી મંજૂરીને લઈને છે। મહત્વપૂર્ણ છે કે માર્કેટમાં અધિકૃત રીતે 500 કરતા વધુ વેપારીઓ રજીસ્ટર થયેલા છે। લોકડાઉનને કારણે જે લર્નિંગ લાયસન્સ ધારકોની મુદત વધી ગઈ હતી તેમને સરકાર દ્વારા રાહત અપાય છે। સરકાર દ્વારા મુદતમાં વધારો કરવામાં આવ્યો છે। લોકડાઉનના સમયગાળા દરમિયાન સમાપ્ત થયેલા લર્નિંગ લાયસન્સ હવે 30 સપ્ટેમ્બર સુધી રહેશે માન્ય।
મહેસાણાની દૂધસાગર ડેરી દ્વારા મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી રાહત ફંડમાં સહાય. મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા 25 લાખની સહાય. પ્રધાનમંત્રી કેર ફંડમાં રૂપિયા 51 લાખનું અપાયું અનુદાન. નિયામક મંડળની બેઠકમાં સર્વસંમતિથી અપાયું અનુદાન. કોરોનાની લડાઈમાં કુલ 76 લાખનું દૂધસાગર ડેરી દ્વારા અપાયું દાન. અમદાવાદમાં શાકભાજી અને ફળની લારી ચલાવતા ફેરિયાઓ સુપર સ્પ્રેડર બને તેવી ભીતિ સર્જાય છે. ઘણી શાક માર્કેટોમાં સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના નિયમોનું નથી થઈ રહ્યું પાલન. સામાજિક અંતર, સેનિટાઇઝર, માસ્ક વગેરે જેવા નિયમો ભૂલાઈ ગયા. એમસીના વિપક્ષના નેતા દિનેશ શર્મા અને તેમના પુત્રે કોરોનાને બાદ આપી છે. કોરોના સંક્રમિત થતા પિતા પુત્રને એસવીપી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા, જોકે સારવાર બાદ બંનેનો રિપોર્ટ નેગેટિવ આવતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. વડોદરાના પાદરામાં એક સાથે કોરોનાના 6 પોઝિટિવ કેસ. છેલ્લા 3 દિવસમાં કોરોનાના 15 કેસ. મધ્ય ગુજરાતનું સૌથી મોટું શાક માર્કેટ બન્યું કોરોનાનું સુપર સ્પ્રેડર. શાક માર્કેટના 9 મોટા વેપારીઓ કોરોનાની ચપેટમાં.